નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જીજી સ્ટડી હબ ચેનલની અંદર હું કંઈ ગેહલોત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું જો મિત્રો આપણે સરેરાશનો ભાગ એક જે બેઝિક વિડીયો છે આપણે જોઈ ગયા છીએ આજે આપણે સરેરાશનો ભાગ બે ખાસ કરીને આવનારી હેડ કોન્સ્ટેબલ સચિવાલય પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા માટે સૌથી અગત્યનું છે ખાસ ધ્યાન રાખજો મિત્રો જેટલા પણ કેસનો ઇમ્પોર્ટન્ટ છે ભાગ બેની અંદર આપણે લીધા છે ખાસ કરીને ઘણા વિદ્યાર્થી મિત્રો આગ્રહ રાખતા હોય શોર્ટ ટ્રીકનો તો દરેક વિદ્યાર્થી પહેલાં બેઝિક હું સમજાવીશ એના પછીના આપણે શોર્ટ ટ્રીક તમને સમજાવશું તો દરેક એક્ઝામ્પલની પછી દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશે તો એને શોર્ટ ટ્રીક પણ ખબર પડશે અને બેઝિક વસ્તુ સમજાશે તો આજે આપણે સ્ટાર્ટ કરીએ આપણા સરેરાશના ભાગ ને તો ચલો સ્ટાર્ટ કરીએ હજી મિત્રો એકસો પચીસ એકસો સાત એક્સ એકસો સત્તર અને એકસો વીસની સરેરાશ એકસોને પંદર છે તો એક્સની કિંમત શોધો અહીંયા દરેક વિદ્યાર્થી મિત્ર બેઝિક વસ્તુ સમજે જો દરેક વિદ્યાર્થી મિત્રને હું સમજાવું છું એક બે ત્રણ ચાર અને પાંચની સરેરાશ તો ગઈકાલે ભાગ એકની અંદર આપણે જોઈ ગયા છીએ કે એક બે ત્રણ ચાર અને પાંચની સરેરાશ કેટલી છે ત્રણ છે ઓકે આ વસ્તુ જે ત્રણ છે એ સરેરાશ છે તો કેવી રીતે ત્રણ આવે છે હવે જોજો ત્રણમાંથી એક કેટલે એટલે કેટલા ઓછા છે માઇનસ બે છે ઓકે બે ઓછા છે અહીંયા કેટલા ઓછા છે એક ઓછો છે અહીંયા શૂન્ય છે અહીંયા કેટલા વધારે છે પ્લસ એક વધારે છે અને અહીંયા કેટલા વધારે છે પ્લસ બે વધારે છે દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખ્યા બેઝિક વસ્તુ હું સમજાવું છું આપણે આપણા કેશનને ગણીએ છીએ આપણી સરેરાશ કેટલી છે ત્રણ છે તો આ બે ઓછા છે આ એક ઓછો છે અહીંયા એક વધારે છે અને અહીંયા બે વધારે છે તો ચાલો માઇનસવાળું કેટલું છે માઇનસ ત્રણ અને પ્લસ વાળું કેટલું છે પ્લસ ત્રણ જ્યારે આ બંને વસ્તુ સરખી હોય માટે આપણી સરેરાશ ત્રણ બરાબર છે સમજાય તો આ જ ફોર્મેટના આધારે આપણે આ કેશન જોઈએ એકસો ને પચીસ એકસો સાત એકસો સત્તર એકસો વીસ અને એકસો ને જો અહીંયા ખાસ ધ્યાન રાખજો અહીંયા વચ્ચે એક એક્સ છે અહીંયા આપણે લખીએ દરેક વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખે કે અહીંયા છે x અહીંયા છે x અને 107 ની સરેરાશ કેટલી છે તો આની સરેરાશ છે 115 જો દરેક વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખે કે 125 107 x 117 અને 120 ની સરેરાશ કેટલી છે 115 તો હવે ધ્યાન રાખવાનું છે કે આપણે સરેરાશ 115 કરવી છે તો અહીંયા કમ્પેરીઝન કરો કેટલા વધારે છે પ્લસ 10 વધારે છે so, અહીંયા જુઓ અહિયાં કેટલા ઓછા છે તો અહીંયા છે એટલે કે પાંચ વધારે છે તો દરેક વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખો પ્લસનો સરવાળો કરીએ પ્લસ દસ અને પ્લસ બે એટલે પ્લસ બાર અને પ્લસ પાંચ એટલે પ્લસના કેટલા છે જુઓ પ્લસ પ્લસ વાળી સંખ્યા કેટલી છે સત્તર અને વાળી કેટલી છે આઠ તો આનો મતલબ એવો છે કે જો આપણે સરેરાશ એક્ષોને પંદર રાખવી છે જો આપણે સરેરાશ એક્સોને પંદર રાખવી છે તો આ પ્લસ સત્તર છે તો આ પણ માઇનસ સત્તર હોવા જોઈએ તો અહીંયા કેટલા ખૂટે છે ભાઈ તો કે અહીંયાં જો માઇનસ ન હોત ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખે જો અહીંયા માઇનસ ન હોત આનો મતલબ એવો કે અહીંયા માઇનસ સત્તર થઈ જાત આ પ્લસ સત્તર છે

આ કેટલા ઓછા છે આઠ ઓછા છે આ બે વધારે છે અને આ પાંચ વધારે છે તો પ્લસ વાળી સંખ્યા કેટલી છે સત્તર છે અને માઇનસ વાળી સંખ્યા કેટલી છે આઠ છે માટે કે આ પ્લસ સત્તર હોય તો અહીંયા માઇનસ સત્તર હોવા જોઈએ તો માઇનસ આઠ તો કે અહીંયા માઇનસ નવ ઉમેરો તો માઇનસ સત્તર થાય છે તો એકસો ને પંદર માઇનસ નવ એટલે કે એકસો ને છ જો આગળ સમજીએ જે વિદ્યાર્થી મિત્ર ને આગળના કેસ અંદર ઓછો ખ્યાલ આવે છે અથવા ઓછું સમજાયું છે આ વિદ્યાર્થી મિત્રો બધા સાતસો નેવું સાતસો પંચાણું કે આઠસો પચીસ આઠસો તેર સાતસો પંચોતેર ની સરેરાશ કેટલી છે આઠસો તો અહીંયા જુઓ અહિયાં કેટલા વધારે છે પ્લસ પંદર વધારે છે અહીંયા કેટલા વધારે છે પ્લસ સત્તર વધારે છે અહીંયા કેટલા ઓછા છે માઇનસ દસ દરેક વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખે કારણ કે આપણી સરેરાશ કેટલી છે આઠસો છે તો અહીંયા આ આઠસો પંદર છે એટલે કે પંદર વધારે છે આઠસોમાં કેટલા વધારે છે સત્તર વધારે છે આઠસોમાં કેટલા ઓછા છે દસ ઓછા છે આઠસોની અંદર કેટલા ઓછા છે માઇનસ પાંચ ઓછા છે આઠસો પચીસમાં કેટલા વધારે છે તો પચીસ વધારે છે જો આપણી સરેરાશ કેટલી છે આઠસો અને આ છે 825 પચીસ માટે 25 વધારે છે અહીંયા જુઓ કેટલા વધારે છે પ્લસ તેર વધારે છે અહીંયા જોઈ લો કેટલા ઓછા છે માઇનસ 25 ઓછા છે તો દરેક વિદ્યાર્થીને આ વાત સમજાવવી જોઈએ કે આપણે ફક્ત ને ફક્ત સરેરાશ સાથે કમ્પેરિઝન કરી છે હવે ધ્યાન રાખજો કે જો તમને આ ખ્યાલ આવી ગયો છે તો તમે અહીંયા જો આ પ્લસ પંદર છે એટલે કે આ માઇનસ દસ અને માઇનસ પાંચ એટલે કે માઇનસ પંદર આ પ્લસ પંદર છે આ માઇનસ પંદર આમે ઉડી જવાના છે પ્લસ પચીસ છે અને માઇનસ પચીસ છે આમ પણ તમે ઉડાડી શકો છો તો બાકી શું રહે છે તો કે પ્લસ સત્તર અને પ્લસ તેર એટલે કે અહીંયા પ્લસના કેટલા બાકી રહે છે પ્લસના ત્રીસ બાકી રહે છે તો મેં દરેક વિદ્યાર્થી મિત્રને સમજાવ્યું છે કે જો આપણે આપણી સરેરાશ આઠસો લાવવી છે આપણે આપણી સરેરાશ આઠસો લાવવી છે તો આ પ્લસ ત્રીસ છે એવા માઇનસ ત્રીસ બાદ કરવા પડે એટલે કે આ પ્લસ ત્રીસ છે તો આ માઇનસ ત્રીસ હોવા જોઈએ ચલો આઠસોમાંથી ત્રીસ જાય એટલે આપણો જવાબ કેટલો આવશે સાતસો ને સિત્તેર માટે આપણો જવાબ શું છે સાતસો ને સિત્તેર આ એકદમ શોર્ટ ટ્રીક છે ખાસ કરીને તમે કમ્પેરિઝન કરો જે પ્લસ વાળું છે અને માઇનસ વાળું જો સરખું હોય તો એને તમે ઉડાડી શકો છો હવે જુઓ મિત્રો આની બેઝિક મેથડ છે ને જે તમે કેલ્ક્યુલેટરથી કરો છો ઓકે તો એ બહુ લોંગ છે કે બધાનો સરવાળો કરો અને પછી જે સરવાળો આવે છે એને તમે બાદ કરી શકો છો તો અત્યારે હું બેઝિક મે લોંગ મેથડની અંદર જતો નથી દરેક વિદ્યાર્થીને સમજાવું છું કે આઠસો સાથે કમ્પેરિઝન કરી છે પ્લસ અને માઇનસ જોયું અહીંયા છે પ્લસ ત્રીસ તો આપણે સામે માઇનસ ત્રીસ હોવા જોઈએ તો આઠસોમાંથી ત્રીસ જશે એટલે સાતસો ને સિત્તેર ચલો આગળ જોઈએ અહીંયા જુઓ દસ બાર સોળ અહીંયા હું અલગથી લખું છું ખાસ દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે જે વિદ્યાર્થીઓ આમ કરે છે દસ પ્લસ બાર પ્લસ સોળ પ્લસ વીસ પ્લસ કે અને પ્લસ છવ્વીસ આ બધાની સરેરાશ કેટલી છે બધાની સરેરાશ કેટલી છે સત્તર છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ જુઓ અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સરેરાશ

આ સત્તર છે ને અહીંયા સોળ છે એટલે કે માઇનસ એક છે આ સત્તર છે ને અહીંયા વીસ છે એટલે કે પ્લસ ત્રણ છે કે નો કોઈ સવાલ નથી ભાઈ અહીંયા કે આપણે શોધવાનો છે આ છે સત્તર અને આ છે છવ્વીસ એટલે કે કેટલા વધારે છે તો કે નવ વધારે છે દરેક વિદ્યાર્થી આ વાત જાણતો હોવો જોઈએ સાત ને પાંચ કેટલા માઇનસ બાર નવ ને ત્રણ કેટલા ઓકે પ્લસ બાર સોરી

દરેક વિદ્યાર્થી આ વાત ધ્યાન રાખે આ મેથડ થી કોઈ પણ વિદ્યાર્થી કરશે નહીં આ તો ફક્ત ને ફક્ત તમને સમજાવવા માટે મે લખ્યું છે આપણે શું કરવાનું છે આપેલી સરેરાશ સાથે આપેલી સરેરાશ સાથે આપેલી સંખ્યાની કમ્પેરીઝન કરવાની છે ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સાત ક્રમિક સંખ્યાની સરેરાશ 33 છે તો સૌથી મોટી સંખ્યા શોધો ઓકે જે વિદ્યાર્થીઓએ આપણો એક પહેલો ભાગ જોયો હશે જે પણ વિદ્યાર્થીઓએ પહેલો ભાગ જોયો હશે ત્યારે મેં એવું કહેલું કે સરેરાશ છે ને સરેરાશ એ હંમેશા વચ્ચેની સંખ્યા હોય સરેરાશ એ હંમેશા વચ્ચેની સંખ્યા હોય પણ ક્યારે તો કે આપેલી સંખ્યા ક્રમિક હોય અથવા એમનો તફાવત સરખો હોય જે પણ વિદ્યાર્થી મિત્રોને હજી ભાગ એક જોવાનો બાકી છે એ ભાગ એક જોઈ લે એના પછી આ વિડીયો જોશે તો એમને બહુ સારી રીતે સમજાશે ચલો સરેરાશ કેટલી છે તેત્રીસ

સંખ્યા સંખ્યાની સરેરાશ કેટલી છે તેત્રીસ ઓકે માટે તેત્રીસ એ વચ્ચેની સંખ્યા છે આગળ ત્રણ સંખ્યા હશે અને પાછળ ત્રણ સંખ્યા હશે તો અહીંયા છે બત્રીસ એકત્રીસ અને ત્રીસ અને આ બાજુ છે ચોત્રીસ પાંત્રીસ અને 36 આપણે એમ કીધું છે સૌથી મોટી સંખ્યા માટે સૌથી મોટી સંખ્યા કેટલી હશે 36 ચલો આગળ જોઈએ 15 ક્રમિક યુગ્મ સંખ્યા મિત્રો ખાસ ધ્યાન રાખજો યુગ્મ સંખ્યા કીધું છે યુગ્મ સંખ્યાનો મતલબ છે બેકી સંખ્યા अथवा તમે કહી શકો છો સમ સંખ્યા अथवा તમે કહી શકો છો ઈવન નંબર દરેક વિદ્યાર્થી આ વાત જાણતો હોવો જોઈએ કે યુગ્મ સંખ્યાનો મતલબ બેકી સંખ્યા સમ સંખ્યા अथवा ઈવન નંબર ની સરેરાશ બે છે તો હવે જુઓ તો સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો ગુણાકાર શોધો તો અહીંયા હવે ઘણા કે સાહેબ આ સંખ્યાઓ અમે ક્યારે લખી રહીએ તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે ઓકે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે કેવી રીતે જવાબ લાવવાનો છે 102 બે આનો મતલબ એકસો બે વચ્ચેની સંખ્યા હશે ઓકે 102 બે વચ્ચેની સંખ્યા હશે આને સમજવા માટે એક નાનો કોન્સેપ્ટ સમજીએ ઓકે એક નાનો કોન્સેપ્ટ સમજીએ કે બેકી સંખ્યાઓ બે ચાર છ આઠ અને દસ આ કુલ કેટલી બેકી સંખ્યાઓ છે પાંચ બેકી સંખ્યા છે હું એમ કહું છું કે પાંચ બેકી સંખ્યાની સરેરાશ છ છે ઓકે પાંચ બેકી સંખ્યાની સરેરાશ કેટલી છે છ છે પાંચ બેકી સંખ્યા દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન રાખશે આ કોન્સેપ્ટને સમજવા માટે અહીંયા દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશે બેકી સંખ્યા કેટલી છે પાંચ બેકી સંખ્યા કઈ કઈ બે ચાર કેટલી આવે છે કુલ કેટલા ઉમેરવા પડે ચાર ઉમેરવા પડે તો મોટી સંખ્યા આપણને દસ મળે છે આનો ઇન શોર્ટ મતલબ એવો છે કે જેટલી બેકી સંખ્યા છે ને જેટલી બેકી સંખ્યા એમાંથી એક બાદ કરો જેટલી બેકી સંખ્યા છે એમાંથી એક બાદ કરો અને જે જવાબ મળે એને સરેરાશની અંદર ઉમેરી દો માટે તમને શું મળશે મોટી સંખ્યા મળશે ઓકે તો હવે જુઓ દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે મોટી સંખ્યા કેવી રીતે શોધવાની છે સરેરાશ કેટલી છે એકસો ને બે તમને પૂછે છે સૌથી મોટી સંખ્યા સૌથી મોટી સંખ્યા શોધવી હોય તો અહીંયા ક્રમિક સંખ્યાઓ કેટલી છે પંદર છે ક્રમિક સંખ્યાઓ કેટલી છે પંદર પંદર માઇનસ એક એટલે કેટલા ચૌદ જો એકસો બે માં ચૌદ ઉમેરો એટલે તમને જવાબ મળે છે એકસો ને સોળ એકસો મળ્યું છે મોટી સંખ્યા તો એકસો બે માઇનસ ચૌદ દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે એકસો બે માઇનસ ચૌદ એટલે કે અહિયાં તમારું આવશે અઠ્યાસી ઓકે સૌથી નાની સંખ્યા કઈ અઠ્યાસી અને સૌથી મોટી સંખ્યા કઈ એકસો સોળ તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખીએ કે તમારે સૌથી મોટી સંખ્યા અથવા સૌથી નાની સંખ્યા શોધવી છે તો શું કરવાનું તો કે જેટલી બેકી સંખ્યા અહીંયા બેકી સંખ્યા હોય કે એકી સંખ્યા હોય તમારે આપેલી સંખ્યામાંથી એક બાદ કરી દેવાનો છે પંદર સંખ્યા હોય છે પંદરમાંથી એક બાદ કર્યો એટલે કેટલા આવશે ચૌદ જો તમે ચૌદ ઉમેરો તો તમને મળે છે મોટી સંખ્યા અને જો તમે ચૌદ બાદ કરો છો તો મળે છે તમને નાની સંખ્યા તો મેથ્સની ભાષામાં એમ કેવાયન નવા છે એમને આપણે ગાઈડ કરશું કે ભાગ એક ઇન્ટ્રોડક્શન ઓફ મેથ્સ જે આપણે બનાવેલો છે ગુણાકાર સહેલી રીતે કઈ રીતે કરવા ઓકે તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે એકસો સોળ અહિયા આઠ છે ને અડતાલીસ આપણે અહીંયા આ હું હવે રીરેસ્ટ કરી દઉં છું દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખીએ સોળ ગુણ્યા આઠ કરવાના છે ચાલો એકસો ને સોળ ગુણ્યા આઠ એકસો સોળ ગુણ્યા આઠ ગુણ્યા અગિયાર ઓકે આઠ છે ને ના આઠ વિધિ આવી ચાર આઠ ને ચાર બાર ના બે વિધિ આવી છે એક આઠ ને એક નવ નવસો અઠ્યાવીસ ગુણ્યા અગિયાર આઠના આઠ આઠ ને બે દસ ને શૂન્ય વિદ્યા આવી એક નવ ને બે અગિયાર ને એક બાર બારના બે વિદ્યા આવી એક નવ ને એક દસ દસ બસો ને આઠ આપણો જવાબ શું હશે દસ બસો ને આઠ જો મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીંયા ઓપ્શન આપણે એટલા માટે નથી લીધા દરેક વિદ્યાર્થી આ મેથડને સમજે ઓકે જો ઓપ્શન હોય છે તો તમે સીધો જવાબ લાવી શકો છો આઠ છ અડતાલીસ જે ઓપ્શનનો એકમનો અંક આઠ છે એ તમારો જવાબ ચલો આગળ જોઈએ આઠ લગાતાર બેકી સંખ્યા ઓકે આઠ લગાતાર બેકી સંખ્યા છે એ બી સી ડી ઈ એફ જી અને એચ ની સરેરાશ કેટલી છે ત્રેપન તો હવે મિત્રો ધ્યાન રાખો કે લગાતાર સંખ્યા છે અને તમને એમ કહે છે સરેરાશ ત્રેપન છે તો આ બાજુ ચાર સંખ્યા છે આ બાજુ ચાર સંખ્યા છે વચ્ચે તો કોઈ સંખ્યા આવતી નથી માટે ત્રેપન ને આપણે ગણવાના નથી અને તમે આમ જુઓ ને અહીંયા તમને એમ કીધું છે કે બેકી સંખ્યા તો એ કી સંખ્યા છે નહીં માટે ત્રેપન ગણાશે નહીં તો કેટલું આવશે અને કેટલું આવશે ચોપન તો હવે આગળ જોઈ લઈએ આવશે પચાસ અહીંયા આવશે અડતાલીસ અને અહિયાં આવશે છેતાલીસ ખાસ ધ્યાન રાખજો આપણે તમને જે સમજાવ્યું છે તે કે સરેરાશ કેટલી છે ત્રેપન અને અહિયાં આઠ લગાતાર સંખ્યા છે તો આઠ માઇનસ એક એટલે કેટલા આવશે સાત જો ત્રેપનમાં તમે સાત ઉમેરો ત્રેપનની અંદર સાત ઉમેરી છીએ તો તો તમને મળે છે મોટી સંખ્યા અને ત્રેપન માઇનસ સાત કરો છો તો તો મળે છે તમને નાની સંખ્યા જો ત્રેપન માઇનસ સાત એટલે કે મળે છે છેતાલીસ સૌથી નાની સંખ્યા કઈ છે છેતાલીસ અને સૌથી મોટી સંખ્યા કઈ છે તો ત્રેપન પ્લસ સાત એટલે કે સાત તમને એચ પૂછે છે તો સાહીઠ અને તમને એ પૂછે છે તો છેતાલીસ અહીંયા શું ક્વેશ્ચન છે કે રૂટની અંદર બી પ્લસ ડી ઓકે ચાલો ડી કેટલો છે સમજી લે એકદમ ઇઝી છે મેં તમને બંને બંને રીતો સમજાવી છે કે અહીંયા તમને સરેરાશ ત્રેપન આપી છે અને સૌથી મોટી સંખ્યા પૂછે છે તો ત્રેપનમાં સાત ઉમેરવાના છે અને કેમ સાત ઉમેરવાના છે તો આઠ માઇનસ એક એટલે કે સાત અને જો તમને નાની સંખ્યા પૂછે છે તો ત્રેપન માઇનસ સાત એટલે કે તમને મળે છે એકી સંખ્યા એટલે કે વિષમ સંખ્યા એટલે કે ઓડ નંબર આ દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે ભાઈ તમને પ્રશ્ન પૂછે છે અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા વિષમ સંખ્યા અથવા તો ઓર્ડ નંબર

102 આપણી સરેરાશ છે દરેક વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખે અહીંયા થોડી પ્રિન્ટ મિસ્ટેક છે અહીંયા સરેરાશ કેટલી છે 102 તો આપણે સૌથી મોટી સંખ્યા શોધવી છે તો શું કરવાનું છે ભાઈ 12 - 1 મે દરેક વિદ્યાર્થીને કીધું છે સૌથી મોટી સંખ્યા શોધવી છે 12 - 1 એટલે કેટલા આવશે 11 જો તમે 11 ઉમેરો જો તમે 11 ઉમેરો તો તમને મળે છે સૌથી મોટી સંખ્યા ઓકે 112 માં 11 ઉમેરી એટલે કેટલા આવશે ભાઈ

ચલો આપણને કેશન શું પૂછ્યું છે સૌથી મોટી બે સંખ્યા જો આ મોટી સંખ્યા છે તો એના આગળની મોટી સંખ્યા કઈ એકસો ને અગિયાર એકસો અગિયાર છે અને એકસો ને તેર તો આપણને એની સરેરાશ પૂછી છે કે સૌથી મોટી બે સંખ્યાની સરેરાશ કેટલી તો મને એમ કહો એકસો અગિયાર અને એકસો ની સરેરાશ કેટલી તો એકસોને બાર તમને પ્રશ્ન એમ થાય કે સાહેબ તમને શું ખબર પડી કે સરેરાશ એકસો બાર આવે છે તો મેં કીધેલું જ છે કે સરેરાશ એ હંમેશા વચ્ચેની સંખ્યા હોય પણ ક્યારે આપેલી સંખ્યાઓ ક્રમિક હોય જો એકસો અગિયાર અને એકસો તેર આની સરેરાશ કેટલી એકસો બાર કોઈ વિદ્યાર્થી સરવાળો કરી અને ભાગ્યા બે કરશે નહીં ધ્યાન રાખે સરેરાશ હંમેશા વચ્ચેની સંખ્યા પણ ક્યારે આપેલી સંખ્યાઓ ક્રમિક હોય અથવા એમનો તફાવત કેવો હોય સરખો ચલો આગળ જોઈએ અહીંયા જુઓ સત્તર પ્રથમ સત્તર પ્રાકૃતિક સંખ્યાના વર્ગની સરેરાશ શોધો ઓકે તો અહિયાં આપડા માટે બે કેસન ઇમ્પોર્ટન્ટ છે એક તો એ ખ્યાલો હોય જોઈએ કે 17 પ્રાકૃતિક અહિયાં હું કેસન બીજો લખું છું 17 પ્રાકૃતિક સંખ્યાનો વર્ગોનો સરવાળો શોધો તમને પ્રશ્ન આ પણ પૂછી શકે છે ભાઈ આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે 17 પ્રાકૃતિક સંખ્યાના વર્ગની સરરેરાશ શોધો તો એ પહેલાં તમને એ પણ આવડવું જોઈએ કે સત્તર પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો શોધો તો દરેક વિદ્યાર્થી મિત્ર પહેલાં સરવાળો શોધીએ આપણે જો બે કેસનો પરીક્ષામાં પૂછાય છે તમને સરેરાશ પણ પૂછી શકે છે તમને સરવાળો શોધવાનું પણ પૂછી શકે છે તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે તમને સરવાળો પૂછે છે આનો મતલબ એવો છે એકનો વર્ગ બેનો વર્ગ ત્રણનો વર્ગ આવી રીતે સત્તરના વર્ગનો સરવાળો પૂછો છે તો તમારે શું કરવાનું છે જેટલી સંખ્યા છે એ લખો એના પછીની સંખ્યા લખો અઢાર જો સત્તર સત્તર પછીની તરતની ક્રમી સંખ્યા કઈ અઢાર હવે શું કરવાનું છે આ બંને સંખ્યાનો સરવાળો ઓકે આ બંને સંખ્યાનો સરવાળો કેટલો હશે પાંત્રીસ દરેક વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખીએ હું તમને સૂત્ર ગોખાવતો છું નહીં દરેક વિદ્યાર્થી મિત્ર એ જો તમારે સરવાળો શોધવો છે વર્ગોનો તો તમારે શું કરવાનું જેટલી સંખ્યા છે એ લખો એના પછીની તરતની ક્રમી સંખ્યા લખો અને આ બંને લખ્યા પછી આ બંનેનો સરવાળો કરવાનો છે 17 અને 18 કેટલા 35 ભાગ્યા તમારે કરવાના છે 6 દરેક વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખે ભાગ્યા કેટલા કરવાના છે 6 ચલો આપણે ગુણાકાર કરીએ ઓકે 6 તરી 18 17 3 35 17 3 35 આ તમને શું મળશે ભાઈ સરવાળો ઓકે આ તમને શું મળશે સરવાળો હવે આપણે આપણા કેસન ઉપર જઈએ કે પ્રથમ સત્તર પ્રાકૃતિક સંખ્યાના વર્ગોની સરેરાશો જો મિત્રો આ સરવાળો હોય તો આપણે આપેલી સંખ્યા વડે ભાગીએ આ જો સરવાળો છે તો તો આપેલી સંખ્યા વડે ભાગીએ આપણને શું મળશે સરેરાશ જુઓ પાંત્રીસ ગુણ્યા ત્રણ એટલે એકસો ને પાંચ આપણો જવાબ શું હશે એકસો ને પાંચ આપણા કેસરનો જવાબ શું છે એકસો ને પાંચ પરંતુ જો તમને સરવાળો પૂછે છે તો તમારો જવાબ શું હશે સત્તર ગુણ્યા ત્રણ ગુણ્યા પાંત્રીસ પાંત્રીસ ગુણ્યા ત્રણ એકસો પાંચ ગુણ્યા ઓકે સત્તરસો પ્લસ માટે આપણો જવાબ આવશે સત્તરસો ને જો તમને એમ સરવાળો કેટલો છે તો એક સત્તર કરશો એટલે સત્તરસો આવશે ઓકે જે વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન એવો છે કે સાહેબ તમે સત્તર ગુણ્યા એકસો કેવી રીતે કર્યા છે એને આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ બેઝિક જે વિડીયો છે એ જોઈ લેવાનો રહેશે ચલો આગળ જોઈએ હવે જુઓ સારી રાષ્ટ્રો તો મિત્રો ઘણી વાર ડાયરેક્ટ ડાયરેક્ટ તમને આમ વર્ગોનો સરવાળો નહીં પૂછીએ ખાસ કરીને હેડ ક્લાર્ક અને બિન સચિવાલય વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે કે બે નો વર્ગ ચારનો વર્ગ છ નો વર્ગ અને બાવીસ નો વર્ગ છે ઓકે તો આ વસ્તુ શું કહેવા માંગે છે તો આ એમ કે છે કે તમે બે નો વર્ગ બાદ કરી દો છો ઓકે બેનો વર્ગ કાઢી દઈએ તો અહીંયા શું વધે છે એકનો વર્ગ જો અહીંયા બે નો વર્ગ છે આપણે બાર કાઢી દઈએ અહીંયા એકનો વર્ગ પ્લસ બેનો વર્ગ પ્લસ ત્રણનો વર્ગ પ્લસ અગિયારનો વર્ગ આ ક્વેશ્ચન બને છે ખાસ ધ્યાન રાખજો જે પણ વિદ્યાર્થી મિત્રોને છે કે એકનો વર્ગ બેનો વર્ગ અને ત્રણનો વર્ગ ક્યાંથી આવ્યો તો બેનો વર્ગ ચારનો વર્ગ છનો વર્ગ અને બાવીસનો વર્ગ છે એમાંથી આપણે કોમન શું કાઢી દીધું છે ભાઈ બેનો વર્ગ કોમન કાઢી દીધો છે તો કૌશની અંદર શું વધે છે એકનો વર્ગ બેનો વર્ગ ત્રણનો વર્ગ અને અહીંયા છે અગિયારનો વર્ગ હવે દરેક વિદ્યાર્થીની ખબર છે બેનો વર્ગ કેટલો છે ચાર એકનો વર્ગ બે નો વર્ગ ત્રણ નો વર્ગ અને વર્ગનો સરવાળો દરેક વિદ્યાર્થી આવડે છે નથી ખ્યાલ આવતો તો ફરીથી ધ્યાન કે જેટલી સંખ્યા છે અહીંયા સંખ્યા કેટલી છે અગિયાર અગિયાર ગુણ્યા બાર ઓકે અગિયાર લખો એના પછીની ક્રમિક સંખ્યા લખો ગુણ્યા આ બંનેનો સરવાળો અગિયાર અને બાર કેટલા થશે ત્રેવીસ ભાગ્યા છ ત્રેવીસ ભાગે છ કરશો તો તમને શું મળશે તો તમને મળશે સરવાળો ઓકે જો તમારે સરેરાશ શોધવી આ મળશે તમને સરવાળો જો તમારે સરેરાશ શોધવી છે તો આપેલી સંખ્યા વડે ભાગાકાર કરો ઓકે ચલો અગિયાર અગિયાર આમે ઉડી જવાના છે છ દુ બાર ત્રેવીસ દુ છેતાલીસ આપણને કેટલી મળે છે સરેરાશ છેતાલીસ ગુણ્યા ચાર છે ચોક ચોવીસના ચાર વિદ્યાવી બે ચાર ગુણ્યા ચાર ને બે એકસો ને ચોર્યાસી છેતાલીસ ગુણ્યા ચાર કરીએ એટલે આપણને જવાબ શું મળશે એકસો ને ચોર્યાસી અહીંયા મિત્રો એકસો ચોર્યાસી છે ખાસ ધ્યાન રાખજો સૌથી અગત્યનો ક્વેશ્ચન છે હેડ ક્લાર્કવાળા ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખે કે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે એકનો વર્ગ બેનો વર્ગ ત્રણનો વર્ગ કેવી રીતે આવ્યો તો આપણે બેનો વર્ગ કોમન કાર્ડ દીધો છે પછી બીજા નંબરમાં ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે અગિયાર બાર અને ત્રેવીસ તો ઘણાને એમ હોય કે સાહેબ આ બધું ક્યાંથી આવે છે તો સરવાળા માટેનું સૂત્ર છે ઓકે વર્ગોનો સરવાળો વર્ગોનો સરવાળો શોધવો હોય તો એન એન પ્લસ વન અને ટુ એન પ્લસ વન ભાગ્યા કેટલા છે જે પણ વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો કે અગિયાર બાર અને ત્રેવીસ કેવી રીતે આવે છે તો આ સૂત્રમાંથી આવે છે ઓકે દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે ચલો આગળ જોઈએ જો મિત્રો ખાસ કરીને જે પણ વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર નવા છે હજી સુધી આપણે નથી કરી કરી લે તમારા સુધી પહોંચાડતા રહીશું ખાસ કરીને સૌથી અગત્યનું એ વિદ્યાર્થી માટે છે જેમને આવનારી હેડ ક્લાર્ક અને બિન સચિવાલયની પરીક્ષા છે ખાસ કરીને જેને પીએસએ ની એક્ઝામ છે એ વિદ્યાર્થીઓ માટે સૌથી અગત્યનું છે ખાસ ધ્યાન રાખો નવો ક્વેશ્ચન કે પ્રથમ ઓગણીસ સંખ્યાના ઘનની સરેરાશ શોધો જો આટલા સુધી આપણે જોયા છે વર્ગોની સરેરાશ જોઈ છે હવે તમને પૂછે છે ઘનની સરેરાશ તો તમારે શું કરવાનું છે ઇન શોર્ટ ડાયરેક્ટલી શોર્ટ ટ્રીક બધા જ વિદ્યાર્થીને કહી દઉં છું કે ઓગણીસ સંખ્યા છે તો ઓગણીસ લખો ઓકે ધ્યાન રાખજો કેવી રીતે જવાબ લાવવાનો છે ઓગણીસ સંખ્યાઓ છે ઓગણીસ લખો ઓગણીસ પછીની તરતની ક્રમી સંખ્યા કઈ વીસ વીસને કેટલી વાર લખવાનું છે બે વાર લખવાનું છે ઓકે ઘણા વિદ્યાર્થી મનમાં ડાયરેક્ટ પ્રશ્ન એવો થતો હશે સાહેબ બે વાર કેમ લખવાનું છે તો એને પણ આપણે જવાબ આપીએ છીએ ભાગ્યા કેટલા કરવાના છે ચાર મળશે તો તમને તમને સરેરાશ સરેરાશ મળશે મળશે ઓકે શું તો જુઓ આપણે જવાબ લઈએ ગુણ્યા પાંચ ગુણ્યા વીસ વીસ પચાસ સો સો ગુણ્યા ઓગણીસ એટલે ઓગણીસો આપણો જવાબ શું આવે છે ભાઈ ઓગણીસો ઓગણીસ સંખ્યાના ઘનની સરેરાશ કેટલી છે ઓગણીસો વિધિન સેકન્ડો ની અંદર તમે જવાબ લઈ શકશો હવે તમને પૂછે છે એવો જો દરેક કેસની અંદર હું બીજો ક્વેશ્ચન એટલા માટે ઉમેરું છું કે તમને બધાને આવડવું જોઈએ કેવા પ્રકારના કેસનો પૂછાય છે તમને એમ પૂછે છે ઘનનો સરવાળો ઘનનો સરવાળો પૂછે છે તો n નો વર્ગ n 1 નો વર્ગ ભાગ્યા 4 આ સૂત્ર છે પણ કોઈ વિદ્યાર્થી આ સૂત્રને યાદ રાખશે નહીં તમારે કેવી રીતે જવાબ લાવવાનો છે ધ્યાન રાખો જેટલી પણ સંખ્યા છે અહીંયા સંખ્યાઓ કેટલી છે ઓગણીસ સંખ્યા છે તો ઓગણીસ સંખ્યા ને બે વાર લખો જો ધ્યાન રાખજો સરવાળો શોધવા માટે શું કરવાનું છે ઓગણીસ સંખ્યા છે તો ઓગણીસ સંખ્યા ને બે વાર લખો એના પછીની તરતની ક્રમી સંખ્યા કઈ વીસ તો વીસ સંખ્યા ને બે વાર લખો ભાગ્યા કેટલા કરવાના છે ચાર ઓકે હવે તમે જવાબ લઈ શકો છો તમારો જવાબ આવશે ઓગણીસ ગુણ્યા ઓગણીસ દરેક વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે છે ને એક થી પંદર ના પેલા તો અહીંયા થોડું કરેક્શન કરી અને કેસન એવો બનાવી દઈએ એક થી પંદર સંખ્યાના ઘનની સરેરાશ શોધો તો મેં તમને હમણાં જ કીધું છે સરેરાશ શોધવા માટે ડાયરેક્ટલી સૂત્ર શું છે पंदर लखो पंधर पजीने संख्या काय सोळ सोळ संख्या किती वाटवा चार घणा विद्यार्थी मित्रांनी प्रश्न होतो होय भाग्या चार केम तर हे फॉर्म्युला एडच आहे चार गुण्या चार सोळ पंधर चोक साइट साइट गुण्या च एटले पदर गुण चार गुण्या सोळ ओके पंधर चोक साइट साइट गुण्या सोळ साइट गुण्या सोळ સોળ છન્ છન્નું છે એટલે કે નવસો ને સાહીઠ આપણો જવાબ શું આવે છે ભાઈ નવસો ને સાઈઠ કયા કેસરનો જવાબ આવે છે નવસો ને સાઈઠ તો કે એકથી પંદર સંખ્યાના ઘનની સરેરાશ હું દરેક સ્ટેપ એટલા માટે લખું છું ઓકે દરેક વિદ્યાર્થી સમજે જે વિદ્યાર્થીને સમજાઈ જાય છે એ તો ડાયરેક્ટ પણ જવાબ લઈ શકે છે ઓકે પંદર ચોક સાહીઠ સાહીઠ ગુણ્યા સોળ એટલે કે નવસો ને ઘણા વિદ્યાર્થીઓ અહીંયાથી ડાયરેક્ટ જવાબ લઈ શકશે આ વિદ્યાર્થીઓ માટે છે કે જે વિદ્યાર્થીઓ મિત્રોનું મેથ્સ થોડું વીક છે અથવા એમને સમજવું છે એ વિદ્યાર્થીઓ માટે હું દરેક સ્ટેપ લખું છું હવે જુઓ અહીંયા કીધું છે 3 થી પંદર સંખ્યા તો આપણે એક કામ કરીએ 1 થી 2 ના ઘનની સરેરાશ શોધી દઈએ એકતા 1 થી 2 ના ઘનની સરેરાશ કેટલી એકનો ઘન એક અને 2 નો ઘન આઠ ઓકે એક પ્લસ આઠ એટલે કે નવ સરવાળો થાય છે એક અને 2 ના ઘનનો સરવાળો કેટલો છે

બેતાલીસ એટલે કે આઠસો ચાલીસ ઓકે કુલ કેટલા આવશે બેતાલીસ ગુણ્યા વીસ એટલે કે કુલ છે સરવાળો છે આઠસો ને ચાલીસ નિયમ એમ કે છે કે જે સાચું છે ને એને પ્લસ કરો અને જે ખોટું છે ને એને બાદ કરો અહીંયા એક સંખ્યા ચોસઠના બદલે આનો મતલબ આઠસો ચાલીસ જે સાચા છે એને પ્લસ કરો તો ચોસઠના બદલે ખરેખર કેટલી લેવાની હતી ચોસઠ માટે ચોસઠ છે એ સાચા છે માટે આપણે પ્લસ કર્યા અને ખોટા એકસો ચાર માટે આપણે એકસો ને અહીંયા બાદ કરવાના છે જુઓ માઈનસ એકસો ચાર તો જવાબ શું મળશે ખાસ ધ્યાન રાખજો અહીંયા ચોસઠ છે અને એકસો ચાર છે તો અહીંયા કેટલા ઓછા છે ચાલીસ ઓછા છે માટે આપણને જવાબ મળશે આઠસો આઠસો ચાલીસની અંદર તમે ચોસઠ ઉમેરો અને એકસો ચાર બાદ કરો તો તમને જવાબ શું મળે છે આઠસો પણ આઠસો શું મળ્યો છે આઠસો આપણને મળ્યો છે સરવાળો મળ્યો છે તો સરેરાશ શોધવી છે તો સરેરાશ કેટલી છે ભાઈ વીસ આઠસો ભાગ્યા વીસ એટલે કે વીસ ચોક્યાસી જવાબ આપણને શું મળે છે ચાલીસ જવાબ શું મળે છે મિત્રો ચાલીસ પણ આ બધી વાત છે ને એ બેઝિકની વાત છે કે તમે સરવાળો શોધો આઠસો ચાલીસ સરવાળો મળ્યો એમાંથી સાચું છે એને પ્લસ કરો અને ખોટું છે ને બાદ કરો તો તમને મળે છે આઠસો આઠસો ભાગ્યા વીસ કરીએ એટલે આપણને જવાબ મળે છે ચાલીસ હવે એ વિદ્યાર્થીઓ માટે જેમણે ડાયરેક્ટલી જવાબ લાવવો છે અને વિદિન સેકન્ડોમાં જવાબ લાવવો છે એ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે અહીંયાથી હું આને ઇરેઝ કરી દઉં છું જે પણ વિદ્યાર્થી મિત્રોને સ્ક્રીનશોટ લેવો છે ફટાફટ લઈ લે જુઓ મિત્રો આપણે કશું જ કરવાનું નથી વીસ સંખ્યાની સરેરાશ કેટલી છે બેતાલીસ એને એમની એમ રાખો સાચા કેટલા છે ચોસઠ અને ખોટા કેટલા છે એકસોને ચાર ધ્યાન રાખજો સાચા છે ને પ્લસ કરો ખોટા છે ને બાદ કરો બંનેનો તફાવત કેટલો છે બંનેનો તફાવત છે ચાલીસ પણ કેવો છે માઈનસ ચાલીસ આ તમે પ્લસ અને માઇનસ કરશો તો તમને જવાબ શું મળશે માઇનસ ચાલીસ મળશે દરેક વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખે તમે પ્લસ ચોસઠ છે અને એકસો ચાર છે આ બંનેની બાદ બાકી કરો તો તમને જવાબ કેટલો મળશે માઇનસ ચાલીસ અને માઇનસ ચાલીસ કોની વચ્ચે વેચવાના છે વીસ માઇનસ ચાલીસ ભાગ્યા વીસ જુઓ જેટલી પણ સંખ્યા આપેલી છે એના વડે ભાગવાના છે માટે તમને જવાબ શું મળશે માઇનસ બે જવાબ મળશે દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે અહીંયા જવાબ કેટલો મળે છે માઇનસ બે જો માઇનસ મળે છે તો તમારી સરેરાશ છે બેતાલીસ માઇનસ બે તમારો સાચો જવાબ શું છે ચાલીસ ઓકે તો આ વિધિન સેકન્ડો ની અંદર તમે જવાબ લઈ શકશો ઓકે તો ખાસ ધ્યાન રાખજો આપેલા સાચા છે ને પ્લસ કરો ખોટા છે ને બાદ કરો તમને જવાબ શું મળે છે માઇનસ ચાલીસ જવાબ મળે છે આ માઇનસ ચાલીસ કોની વચ્ચે વેચાશે

પચીસ પ્રાપ્તાકોના મધ્ય કેટલો છે પંચોતેર આને આપણે કશું કરવાનું છે નહીં એક પ્રાપ્તાંક પિસ્તાલીસ ના બદલે પચીસ આનો મતલબ પિસ્તાલીસ સાચા છે દરેક વિદ્યાર્થી મિત્ર ધ્યાન મિત્રો સાચા છે અને ખોટા કેટલા છે પચીસ કારણ કે એમ કીધું છે કે પિસ્તાલીસ ના બદલે પચીસ દેવાઈ ગયા છે માટે પચીસ ખોટા છે અને પિસ્તાલીસ સાચા છે બીજો પ્રાપ્તાંક સોના બદલે સિત્તેર આનો મતલબ સો સાચા છે

એ કોની વચ્ચે વેચાશે તો કે પચીસ પ્રાપ્તકોની વચ્ચે વેચાશે તો પચાસ ભાગ્યા પચીસ તો દરેકના ભાગે કેટલા આવશે ભાઈ દરેકના ભાગે આવશે પ્લસ બે તો આપણો જવાબ છે જો સરેરાશ પંચોતેર છે તો દરેકના ભાગે બે બે વધારે આવશે માટે આપણો જવાબ શું આવશે સિતોતેર આપણો સાચો જવાબ શું છે સિતોતેર હવે જુઓ મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે જે નવા છે ખાસ કરીને એમને ધ્યાન રાખવાનું છે સાચા છે ને પ્લસ કરો ખોટા છે ને બાદ કરો અહીંયા સો સાચા છે સિત્તેર ખોટા છે માટે બાદ કરે અલ્ટિમેટલી આપણને જવાબ મળે છે પ્લસ ત્રીસ અને પ્લસ વીસ તો અહીંયા પચાસ પ્લસ વીસ અને પ્લસ ત્રીસનો જવાબ આવે છે પ્લસ પચાસ પચાસ ભાગ્યા કેટલા કરવાના છે પચીસ દરેકના ભાગે બે બે આવે છે આપણી સરેરાશ છે પંચોતેર પ્લસ બે કરો

પ્લસ પાંત્રીસ છે ને એ સાચા છે પ્લસ પાંત્રીસ સાચા છે માટે સાચાની આગળ શું કરવાનું છે પ્લસ કરવાનું છે અને લેવાય કેટલા ગયા માઇનસ પાંત્રીસ આનો મતલબ માઇનસ પાંત્રીસ ખોટા છે તો માઇનસ પાંત્રીસ છે ને એ ખોટા છે સાચા છે એને પ્લસ કરો ખોટા છે એને બાદ કરો તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખીએ પ્લસ અને પ્લસનો સરવાળો આવે છે પ્લસ પાંત્રીસ અને માઇનસ માઇનસ પણ શું થાય છે પ્લસ એટલે કે પ્લસ પાંત્રીસ તો અલ્ટિમેટલી આપણો જવાબ આવે છે પ્લસ સિત્તેર આવે છે પણ આ જે પ્લસ સિત્તેર મળે છે એ કોની વચ્ચે વેચાશે ભાઈ તો પાંત્રીસની વચ્ચે વેચાશે તો પ્લસ સિત્તેર ભાગ્યા પાંત્રીસ માટે દરેકના ભાગે કેટલા આવે છે પ્લસ બે આવે છે એટલા માટે મિત્રો હું નિશાની લખું છું કારણ કે જો નિશાની લખેલી હશે તો તમને સમજાઈ જશે દરેકના ભાગે કેટલા હોય છે પ્લસ બે આવે છે આપણો મધ્યક હતો છવ્વીસ પોઈન્ટ ચાર છવ્વીસ પોઈન્ટ ચાર પ્લસ બે એટલે આપણો જવાબ આવશે દરેક વિદ્યાર્થીનું ડાયરેક્ટ સમજાવું કે એણે એમ કીધું છે કે પ્લસ પાંત્રીસના બદલે પ્લસ પાંત્રીસના બદલે માઇનસ પાંત્રીસ દેવાઈ ગયા છે આનો મતલબ શું કે જે તે સમયે એણે પાંત્રીસ બાદ કર્યા છે જો એ પાંત્રીસ ઉમેરીએ તો તો આપણને મળે છે સરખું મળે છે અને આપણે જો સાચું શોધવું છે તો બીજા પાંત્રીસ ઉમેરવા પડશે ઓકે એણે પ્લસ પાંત્રીસના બદલે માઇનસ પાંત્રીસ એટલે કે જે તે સમયે માઇનસ પાંત્રીસ કરે છે એ આજે પાંત્રીસ ઉમેરીએ અને જે સાચા છે એ પાંત્રીસ ઉમેરીએ એટલે કુલ કેટલા ઉમેરવાના છે સિત્તેર ઉમેરવાના છે અને કોની વચ્ચે તો પાંત્રીસ જણના વચ્ચે પાંત્રીસ જણના વચ્ચે સિત્તેર ઉમેરવાના છે તો દરેકના ભાગે કેટલા આવશે બે આવશે આપણી સરેરાશ છવ્વીસ પોઈન્ટ ચાર છે પ્લસ બે કરીએ તો જવાબ શું અઠ્યાવીસ પોઈન્ટ ચાર ચાલો જોઈએ હવે જુઓ અગિયાર પરિણામની સરેરાશ પચાસ છે તેમાંથી પ્રથમ છ પરિણામની સરેરાશ ઓગણપચાસ છે અને છેલ્લા છ પરિણામની સરેરાશ બાવન છે આના પેલા હું તમને એક નાનો કોન્સેપ્ટ સમજાવું ઓકે એ બી સીડી ઈ આ પાંચ પ્રાપ્ત છે અને તમને એમ કે છે આ કુલ કેટલા છે ભાઈ પાંચ પ્રાપ્તાંક છે તમને એમ કે છે કે પ્રથમ ત્રણ પ્રાપ્તાંક ઓકે પ્રથમ ત્રણ પ્રાપ્તાંક અને છેલ્લા ત્રણ પ્રાપ્તાંક ઓકે અહીંયા છેલ્લા ત્રણ પ્રાપ્તાંક તો આપણે આમ ગણીએ તો કુલ કેટલા પ્રાપ્તાંક થાય છે ત્રણ ને ત્રણ છ પણ એકચ્યુઅલીમાં છે કેટલા પાંચ તો આ કારણ શું છે તો કે વચ્ચેનો જે પ્રાપ્તાંક છે ને બે વાર ગણાય છે બસ આ સેમ કોન્સેપ્ટ આની અંદર લાગુ પડે છે કે અગિયાર પ્રાપ્ત છે સરેરાશ કેટલી છે પચાસ તેમાંથી પ્રથમ છ પરિણામ છ પરિણામ છે એની સરેરાશ કેટલી છે ઓગણપચાસ અને છેલ્લા છ પરિણામ છે એની સરેરાશ કેટલી છે બાવન આનો મતલબ શું કે છઠ્ઠું પરિણામ છે ને આપણને એમ પૂછ્યું છે કે ભાઈ છમું પરિણામ શોધો આનો મતલબ એવો છે છઠ્ઠો પરિણામ ડબલ વાર ગણાયો છે માટે આ છ ને છ બાર થાય છે ડાયરેક એ ડાયરેક કેવી રીતે જવાબ લાવવો છે હું તમને સમજાવું છું પહેલાં આપણે એક કામ કરીએ બેઝિકથી સમજીએ કુલ કેટલો આવશે અગિયાર ગુણ્યા પચાસ એટલે પાંચસો પચાસ બરાબર ઓગણપચાસ ગુણ્યા છ એટલે કે છ ત્રણસોમાંથી છ કાઢવાના છે એટલે ચોરાણું કરીએ એટલે અને અહીંયા બાવન ગુણ્યા કરીએ એટલે કે ખાસ ધ્યાન રાખજો આ જે બે પરિણામ છે છપ્પન જો મિત્રો ત્રણસો બાર પ્લસ ત્રણ બસો ને ચોરાણું એટલે આપણને મળે છે ત્રણ પાંચસો છપ્પન ખાસ ધ્યાન રાખજો ભાઈ આ દરેક વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખીએ ત્રણસો ને ત્રણસો છસો છસો ને છ જવાબ મળે છે આ બંનેનો સરવાળો કેટલો છસો ને છ પાંચસો પચાસ અને છસો છ એટલે કે છો છ માંથી પાંચસો પચાસ બાદ કરીએ એટલે મળે છે છપ્પન દરેક વિદ્યાર્થી મિત્ર ના હશે હું બેઝિક થી સમજાવું છું અહિયાં ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થી મિત્ર અહીંયા ધ્યાન રાખે હું શોર્ટ ટ્રીકમાં સમજાવું છું કે મને એમ કહો આ બધાની સરેરાશ આપણે ધારી લઈએ પચાસ આની પણ પચાસ છે આની પણ પચાસ છે પણ માઇનસ એક છે આની પણ પચાસ છે પણ માઇનસ એક છે આની પણ પચાસ છે પણ માઇનસ કેટલા છે બે ઓકે આપણે બધાની સરેરાશ કેટલી ધારી પચાસ પચાસ અને પચાસ દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખ્યા એકદમ બેઝિક છે અહીંયા છ પરિણામ છે બધામાંથી એક બાદ થાય છે એટલે કેટલા બાદ થશે છ બાદ થશે અને અહીંયા છ છે અને બધામાંથી બે બાદ થશે એટલે કેટલા બાદ થશે તો કે સોરી પ્લસ અહીંયા પ્લસ બે છે બાવન છે માટે પચાસ પ્લસ બે તો છ દુ બાર એટલે કે અહીંયા આવશે બાર આ માઇનસ છ અને આ પ્લસ બાર તો તમે જુઓ અહીંયા કેટલા વધારે છે તો કે અહીંયા પ્લસ છ વધારે છે આપણી સરેરાશ છે પચાસ પ્લસ છ માટે તમારો જવાબ શું આવશે છપ્પન સમજાઈ ગયું ભાઈ ઇન શોર્ટ ડાયરેક્ટલી તમારો જવાબ આવશે ખાસ કરીને એ વિદ્યાર્થી મિત્રો સમજીએ જેને આ નથી સમજાયું કે પચાસ છે તો એક કામ કરીએ બધાની સરેરાશ પચાસ ઓકે તમે અહીંયા ધ્યાન રાખો કે બધાની સરેરાશ કેટલી છે પચાસ તો અહીંયા તો સાહેબ પચાસ છે નહીં અહીંયા તો ઓગણ છે તો છ વ્યક્તિઓમાં એક એક ઓછું એટલે કેટલા ઓછા છ ઓછા ઓકે અહીંયા ધ્યાન રાખજો ભાઈ છ વ્યક્તિઓની અંદર એક એક ઓછું છે માટે અહીંયા છ ઓછા અહીંયા બાવન છે એટલે કે બે વધારે છે તો છ વ્યક્તિમાં કુલ કેટલા વધારે બાર વધારે તો આપણે અહીંયા બંને જોયું ને તો અહીંયા છ વધારે છે જો આ માઇનસ છ છે અને પ્લસ બાર છે એટલે અહીંયા છ વધારે છે આપણી સરેરાશ છે પચાસ પચાસમાં છ ઉમેરો માટે જવાબ આવે છે છપ્પન ચલો આગળ જોઈએ ઓકે સ્મૃતિ મંધાનાની અગિયાર ઇનિંગ્સ અગિયાર ઇનિંગ્સના કેટલા છે ભાઈ પંચોતેર પ્રથમ પાંચ ઇનિંગ્સ પ્રથમ પાંચ ઇનિંગ્સના કેટલા છે બોતેર અને છેલ્લી પાંચ ઇનિંગ્સ છેલ્લી પાંચ ઇનિંગ્સના કેટલા છે છોતેર જેટલું આપ્યું છે મેં લખ્યું છે વિધિન સેકન્ડોમાં જવાબ લઈએ જવાબ લાવવા માટે સમજો અહિયાં કુલ કેટલી ઇનિંગ્સ છે ઇનિંગ્સ છે અને કુલ કેટલી છે પાંચ દસ માટે એક ઓછી ઇનિંગ્સ છે અને એને આપણને પૂછ્યું છે કે એની છઠ્ઠી ઇનિંગ્સ ના શોધો છઠ્ઠી ઇનિંગ્સ ના શોધો તો શું કરવાનું છે આપણે એક કામ કરીએ ધારો કે બંને બધે બધા પંચોતેર પંચોતેર છે તો અહીંયા કેટલા ઓછા છે ભાઈ ત્રણ ઓછા છે કેટલા ઓછા છે ત્રણ ઓછા છે તો પાંચની અંદર ત્રણ ઓછા માટે અહીંયા આવશે માઇનસ પંદર બધાને સમજાવ્યું ભાઈ માઇનસ પંદર કેવી રીતે આવ્યા તો કે અહીંયા ત્રણ ઓછા જો બધાની સરેરાશ આપણે કેટલી ધારીએ પંચોતેર બધાની સરેરાશ ધારીએ છીએ પંચોતેર અહીંયા ત્રણ ઓછા છે તો પાંચ જણની અંદર કેટલા ઓછા થશે પંદર ઓછા થશે અહીંયા છોતેર છે એટલે કે એક વધારે છે તો પાંચ જણમાં કેટલા વધારે છે

આ બંને સરખા હશે આ માઇનસ પંદર અને પ્લસ દસ તો પંચોતેર પ્લસ દસ માટે જવાબ આવશે પંચ્યાસી સ્મૃતિ મંધાનાની છઠ્ઠી ઇનિંગ્સના રન કેટલા છે પંચ્યાસી દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે આગળ જોઈએ જો મિત્રો સરેરાશનો એકદમ બેઝિક વિડીયો આપણે પહેલા ભાગની અંદર જોયો હતો બીજા ભાગની અંદર જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ઓકે મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે આપણે અંદર લીધા છે ખાસ કરીને મારે એ વિદ્યાર્થી ઉપર પ્રભાવ નથી પાડવો કે દરેક વિદ્યાર્થી મિત્રને એમ થાય કે ખરેખર સરેરાશ આ વસ્તુ છે અથવા આટલો ઝડપી જવાબ લઈ શકે માટે મેં સહેલા એક્ઝામ્પલ નથી લીધા જેવા પ્રકારના એક્ઝામ્પલ પરીક્ષાની અંદર પૂછાય છે એવા જ પ્રકારના એક્ઝામ્પલ આપણે અંદર લીધા છે જે પણ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો પસંદ આવ્યો હોય તે વધુમાં વધુ પોતાના મિત્રો સુધી શેર કરે અને ખાસ કરીને જે પણ વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર નવા છે જેણે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ ચેનલને સબસ્ક્રાઈબ કરે લાઇક કરે શેર કરે અને બે લાઇકરને દબાવે જેથી આવનારા વિડીયોની તમામ અપડેટ અમે તમારા સુધી પહોંચાડી શકીએ થેન્ક યુ વેરી મચ